નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે ધોરણ આઠ વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચૌદ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આપણે આટલું જાણીએ છીએ કે વિદ્યુતના વાહક અને અવાહકનો ભેદ સમજીએ છીએ અને ટેસ્ટરની બનાવટ અને કાર્યની પણ આપણને જાણકારી છે મિત્રો એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને મિત્રો તમને જ્યારે પણ અમે શૈક્ષણિક લગતા વિડીયો બનાવીએ ત્યારે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહે ખાલી જગ્યા પૂરો ચાંદીના દાગીના ઉપર સોનાનો ઢોળ ખાલી જગ્યા આવે છે તો ઇલેક્ટ્રોટિંગ દ્વારા ચડાવવામાં આવે છે ટૂંકો છેડો છેડો ઋણ ધ્રુવ ધ્રુવ અને લાંબો ધન તરીકે વર્તે છે ટામેટાનો રસ વિદ્યુતના સુવાહક છે જ્યારે કેરોસીયન વિદ્યુતનો અવાહક છે પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ ઉપર જીંક ધાતુનો પડ ચડાવવામાં આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો નંબર પાંચ તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હો તો ભીના હાથે સ્વીચ ચાલુ કરવી હિતવા નથી કારણ કે વરસાદમાં ભીંજાવાથી હાથ ઉપર પાણી હોય છે પાણી વિદ્યુતનો સુવાહક છે માટે કરંટ લાગવાનો ભય રહે છે માટે ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતવા નથી પ્રશ્ન નંબર છ તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુજાવવું શા માટે સલાહ ભર્યું નથી કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ આગ બુજાવવા માટે કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે માટે તેનો ઉપયોગ કરીશું નહીં પ્રશ્ન નંબર સાત તમે જાણતા હો એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો તો સાયકલની રીમ સાયકલનું હેન્ડલ મિન્કનું અસ્તર ચડાવેલું પતરા જિંકનું જે છે મિત્રો અસ્તર ચડાવેલા પતરા બાથરૂમનો નળ ટિફિનના ડબ્બા નવા ખરીદેલા બાઇકના પાના આના ઉપર જે છે મિત્રો ધાતુનું નું પડ ચડાવેલું હોય છે પ્રશ્ન નંબર આઠ દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોરણાવર્તન દર્શાવે છે જ્યારે પીવાનું પાણી ઓછું કોરણાવર્તન દર્શાવે છે તો બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે શું કરવું જોઈએ કારણ કે દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે જ્યારે પીવાના પાણીનું ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે બંને પાણીમાં સમાન કોણા વર્તન કરવા માટે સારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારે કરવું પડે વૈજ્ઞાનિક કારણ આપો ખાદ્ય પદાર્થના સંગ્રહના ડબ્બામાં ટીનનો પડ ચડાવવામાં આવે છે કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતું અને ખોરાક એટલે કે ખાદ્ય પદાર્થ જે છે એ બગડતો નથી માટે મિત્રો ટીન નું પડ ચડાવવામાં આવે છે પ્રશ્ન નંબર દસ લોખંડ ઉપર ક્રોમિયમ ધાતુ નો પડ ચડાવવામાં આવે છે કારણ કે ક્રોમિયમ નો દેખાવ ચળકતો હોય છે તેને કાટ લાગતો નથી તેના ઉપર ઉજાડા પણ થતા નથી માટે લોખંડ ઉપર ક્રોમિયમ ધાતુ નો પડ ચડાવવામાં આવે છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલી આકૃતિમાં પાત્ર એમાં જુદા જુદા પદાર્થ મૂકવામાં આવે છે કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો તો વનસ્પતિનું તેલ તો ના ડીઝલ તો ના મીઠાનું દ્રાવણ તો હા બલ્બ પ્રકાશિત થશે કેરોસીન ના આરોનું પાણી ના ગુંદરમાં ના સૂકી માટી પણ ના પાણી અને કેરોસીનનું મિશ્રણ હશે તો બલ્બ પ્રકાશિત થશે અહીં આકૃતિમાં ચાંદીના દાગીના ઉપર સોનાનો ઢોળ ચડાવવા માટેની આકૃતિ દર્શાવેલી છે આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશ કરો બેટરી વાહક તાર ચાંદીના કરેણા પાત્ર સોનાનો સાર ધરાવતું દ્રાવણ સોનાનો તાર અને બેટરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તમારે ત્રાંબાનું શુદ્ધિકરણ કરવું છે જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર આધારિત છે જેમાં ઇલેક્ટ્રોડ તરીકે પાતળી શુદ્ધ ત્રાંબાની પટ્ટી અને અશુદ્ધ ત્રાંબાનો સળીઓ ઉપયોગમાં લેવામાં આવે છે તો શું શુદ્ધ ત્રાંબાની પટ્ટી અને અશુદ્ધ ત્રાંબાના સળિયાને કયો વિદ્યુત ધ્રુવ સાથે જોડવો જોઈએ શા માટે તો અશુદ્ધ સળિયો એટલે કે એનોડ ધન ધ્રુવ કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ ઉપર જમા થાય છે પ્રશ્ન નંબર ચૌદ બે પ્રવાહીઓ એક્સ અને વાયુના વિદ્યુત વહનથી તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાહી કરતાં પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી તો કયું પ્રવાહી વાહ્યુ સારું વાહક હોય સમજાવો તો પ્રવાહી વાય કારણ કે પ્રવાહી વાયમાં સારનું પ્રમાણ વધુ હશે તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગાળેલું હોઈ શકે છે પ્રશ્ન નંબર પંદર અહીં પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ આપેલી છે આ આકૃતિ પરથી પદ્ધતિનું વર્ણન કરો તો પદ્ધતિ આવશે કે સૌ પ્રથમ એક પાત્ર લઈ તેમાં સી યુએસઓ ફોરનું દ્રાવણ રેડી તેમાં આકૃતિમાં દર્શાવેલા પ્રમાણે સાધનો ગોઠવો ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે અવલોકન એનોડ પરનો સી યુ શુદ્ધ ધાતુ કેથોડ પરની લોખંડની ચાવી ઉપર જમા થાય છે નિર્ણય લોખંડની ચાવી પર સી યુનું પડ ચડે છે પ્રશ્ન નંબર સોળ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખવું તો જરૂરી સાધનો છે બેટરી ચુંબકીય સોય માચિસ નું ખોખું અને વાયર આકૃતિ અહીં દૂરી છે મિત્રો ચુંબકીય સોય માચિસ નું ખોખું બેટરી વાયર એટલે કે વાહક એક માચિસની ખાલી ડબ્બી લો તેના ઉપર આકૃતિમાં દર્શાવેલા પ્રમાણે વાયર વીંટાળો બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા એ અને બી ટેસ્ટર તરીકે કાર્ય કરશે જેનો ઉપયોગ કોઈ દ્રાવણના વિદ્યુતના વહન માટે થાય છે કે નહીં તે જાણવા માટે થાય છે પ્રશ્ન નંબર સત્તર નિસર્ગભાઈ જાણવા માગે છે જો નિષ્સેધિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિ તેમાં શું ફેર પડશે તો વિદ્યુતનો સારું વાહક બનશે પ્રશ્ન નંબર અઢાર જોસેફ ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો પી અને ક્યુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો તેમને પીવાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ ક્યુવાળા દ્રાવણ કરતાં

પરંતુ આકૃતિ એ મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી આ માટે શક્ય કારણો લખો આકૃતિ અહીં એ અને બી તમે જોઈ શકો છો આકૃતિ એમાં રહેલા દ્રાવણ વિદ્યુતનો અવાહક હોય તો જોડાણ ક્યાંક ઢીલું હોય અથવા બલ્બ ઉડી ગયેલો હોય તો પણ આવું મિત્રો જે છે એ થઈ શકે છે વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાના થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપૂર્ત પૂર્ણ કરે છે એટલે કે જોડે છે તે દરમિયાન તેઓ પાણીમાં લીંબુના રસના થોડાક ટીમ્પા ઉમેરવાનું ભૂલી જાય છે તો તેમના અવલોકનમાં શું ફેર પડશે તે જણાવો તો અહીં મિત્રો ધાતુનો કંપ કાર્બનનો સળિયો પાણી કાર્બનનો સળિયો અને બેટરી આપેલા છે તો મિત્રો અહીં તમારે અવલોકન કરવાનું છે અને અવલોકન જે છે એ નીચે જ જવાબમાં લખવાનું રહેશે અહીં મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ત્યાર પછીના પાઠ જોવા માટે મિત્રો આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો